ભરૂચમાં પંદર દિવસમાં બીજી વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હું તમને આ જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ આ નર્મદા નદીના દ્રશ્યો જે જે સામાન્ય દિવસોમાં આ પ્રકારના દ્રશ્યો નથી હોતા આ ભાગાકટ ઓવરા વિસ્તારના દ્રશ્યો છે જ્યાં નર્મદા નદી છે તેના ધસમસતા નીર જે આખો જે વિસ્તાર છે તો વિસ્તાર નજીક પ્રવેશી ગયા છે નર્મદાના નીર તો બીજી તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે આખા જે દ્રશ્યો છે તે નર્મદા નદીના છે નર્મદા નદી તેના અસલ સ્વરૂપમાં જોવા મળી મળી રહી છે જે ધસમસતા નીર છે તે ભાગાકોટ ઓવારા સહિતના જે વિસ્તારો છે ત્યાં સુધી આ જે નર્મદાના નીર છે તે ધસી આવ્યા છે હાલ જે અહીં રહેતા સ્થાનિકો છે સ્થાનિકોના માથે ચિંતાની લકીરો પણ જોવા મળી રહી છે કારણ કે હજુ જો નર્મદાના નીરમાં વધારો થાય નર્મદાની જળ સપાટીમાં વધારો થાય તો આ જે પાણી છે તો નજીકમાં આવેલી જે આ જે વસાહત છે જે માનવ વસાહત છે તેમાં પણ પ્રવેશી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની જો વાત કરીએ તો મધ્યપ્રદેશમાં હજુ પણ વરસાદ ચાલુ છે જેના પગલે ઇન્ડિરાસાગર ડે ડેમમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને ત્યાંથી જે ડેમ છે નર્મદા ડેમમાંથી નદીમાં પણ પાણી છોડવામાં આવશે જો કે હાલ નદીમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેની માત્રા સાડા પાંચ લાખ ક્યુસેક છે પરંતુ આ જો માત્રામાં વધારો કરવામાં આવે અને આગામી બે દિવસમાં અમાસ છે તો અમાસની મોટી ભરતી આવે તો નર્મદાના નીર છે તે ત્રીસ ફૂટની સપાટી વટાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેના કારણે ભરૂચમાં જે પૂરની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે અનેક જે માછીમારો છે તો માછીમારોને પણ નદીમાં ન જવાની સૂચના આપવામાં આવી છે જેના પગલે બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે સમગ્ર જે આખો પટ છે તો પટ જે પાણી છે તો પાણીમાં ફેરવાઈ ગયો છે સામાન્ય દિવસોમાં આ પ્રકારના દ્રશ્યો નથી જોવા મળતા કારણ કે નદી એક સીમિત તબક્કામાં વહેતી હોય છે પરંતુ હાલ જે ચોમાસા ચોમાસાની ઋતુ છે અને જે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં કરો ત્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યા છે જેના પગલે જે કાંઠા વિસ્તારના અનેક ગામો અને જે ભરૂચ શહેરના પણ અનેક જે વિસ્તારો છે ત્યાં પણ આ જે પૂરના પાણી છે તે ફરી વળ્યા છે અને અનેક લોકોનું જે જનજીવન છે તે અસ્તુબ્યસ્ત થઈ ગયું છે ત્યારે આ દ્રશ્યો ભરૂચના ભાગાકોટ ઓવરા સહિતના જે વિસ્તારો છે ત્યાંથી કનેક ગુજરાત પર આપની નિહાળી રહ્યા છો કે કઈ રીતે નર્મદા નદીએ તેનું રોદ્ર અસલ રૂપ ધારણ કર્યું છે પહેલાના જમાનામાં આ પ્રમાણે નર્મદા નદી વહેતી હતી પરંતુ ધીમે ધીમે સરદાર સરોવર નર્મદા ડેમ બનતા નદીનો પ્રવાહ ઘટ્યો હતો પરંતુ નર્મદા ડેમના દરવાજા લાગ્યા બાદ જે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે નર્મદા નદી તેના બે કાંઠે વહી રહી છે અને હાલ જે નર્મદા નદીનું જે સ્વરૂપ છે તે આપ જોઈ શકો છો કે કઈ રીતના નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને હાલ પણ ભરૂચ પર જે પૂરનું જે સંકટ છે તે ઘેરાઈ રહ્યું છે તેના પગલે જે વહીવટી તંત્ર છે તે પણ એલર્ટ થઈ ગયું છે તમામ જે અધિકારીઓ છે તેમને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે અને હજુ પણ ભરૂચમાં એકથી બે ફૂટ જેટલી જે નદીની સપાટી છે તે વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને નદી કિનારે ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે